કરોડ રૂપિયાના ભાવ ફેરની જાહેરાત કરી હતી જોકે હવે ત્રણસો ચુમ્માલીસ કરોડ રૂપિયા બીજા તબક્કામાં ભાવફેર જાહેર કરવામાં આવ્યો એટલે કે છસો બે કરોડ રૂપિયા વાર્ષિક ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને કેટલાક પશુપાલકો રાજી થયા છે તો કેટલાક પશુપાલકોને આમ માન્ય નથી ભાવ ફેર ચૂકવવાની વિસંગતતાને લીધે પશુપાલકોએ વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો ભાવ ફેરની આજે રકમ જાહેર થયા બાદ આગામી 3 તારીખે પશુપાલકોને ભાવ ફેર ચૂકવવામાં આવશે 140 રૂપિયા રકમ ભાવ ફેર નાનિમિતે રિફંડ કરવાની નિમિતે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ 22 તવીની એ વખતે આઠસો રૂપિયા પુલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને ચૂક્યો હતો ફાઇનલ એટલે એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને તો છસો ને બે કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પ્રીમિયમમાં ચૂકવવામાં આવશે પશુપાલકોને ભાવફેરની આશા ગયા વર્ષે સમજો ઓગણીસ ટકા આપ્યો હતો તો આ વર્ષે બી એના કરતો ટકો બે ટકા જો વધારે આપ્યો હતો એમને તો એમને સંતોષકારક જવાબ મળો જ અને એ ગ્રાહકો છે એક એક લીટર લોહી રેડીને આપું છે અત્યારે સાહેબ આ જેટલા કંઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના એમને ખરેખર દુઃખ જ જવું જોઈએ એમને ખરેખર અહીંયા આ જે કંઈ પ્રોગ્રામ કર્યો છે એમાં એમને ખરેખર એમને માન અપાય જ નહીં કારણ કે આ ગ્રાહકો એક એક લીટર લોહી રેડીને દૂધ આપું છે તો આ ખરેખર અન્યાય છે અને એ અન્યાયના જવાબદાર એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છું